Yes. Yes. Good evening. Very good evening. Yes. Please take your seat. Thank you, sir. Okay, तब तो मास्क काढ़ी चल रहा है तेरा वहाँ तो। Thank you. यार तब तो मास्क पहने ना कौन तो सेंट है तू? पैनल के काढ़ी ना करो, काढ़ी ना करो तुम्हारा चश्मा देख ले। Okay, sir. तुम्हारा हाथ में जो कॉर्ड से ये पढ़ाई हम की दीजिए, ठीक है ना? हाँ, हमें एकदम फ्री। शुरुआत करी। ओके तो शुरू करिए तुम्हारा परिचय जना सर मारो आज नो कोर्स है सी 22 मैं बीए नो इंटीग्रेटेड कोर्स टेलोरिक्स टीचर्स यूनिवर्सिटी अहमदाबाद खाते थे इकोनॉमिक सब्जेक्ट्स खाते 2015 में पूर्ण करेल छे 2015 થી 17 સુધી સામાજિક વિજ્ઞાન ના શિક્ષક તરીકે ધોરણ 8 થી 10 માં ફરજ બજાવેલ છે અને સર મારી હોબી છે કિચન ગાર્ડન ઓકે કિચન ગાર્ડન કિચન ગાર્ડન ઓકે એ તમારી હોબી છે ग्रेजुएशन तो मैं 2015 में था हां सर 70 થી 18 માં એઝ અ ટીચર કામગીરી કરી 2015 થી 17 સુધી સામાજિક વિજ્ઞાન ના સામાજિક વિજ્ઞાન ના ટીચર તરીકે ઓકે બરાબર સરસ તો તમારો ગ્રેજ્યુએશન ઇકોનોમિક્સ માં કમ્પ્લીટ થયો શિક્ષક બન્યા તમે સોશિયલ સ્ટડી ના સોશિયલ સ્ટડીઝ ના અને હવે તમે આમાં આવવા માંગો છો પીઆઈ માં રાઈટ ઓકે ચાલો ગાર્ડન નો શોખ છે હા તો ઇકોનોમિક્સ માં તમારો અભ્યાસ થયો હા સર તો માઇક્રો અને મેક્રો ઇકોનોમિક્સ વચ્ચે ડિફરન્સ શું છે સોરી સર ખ્યાલ નથી મને બ્રીફ થોડું આ ટ્રેડિંગ કરવાનું બાકી છે પ્રોફેસર ઓકે માર્જિનલ યુટિલિટી નો કોન્સેપ્ટ શું કહે છે ડિમાન્ડ અને સપ્લાય ની રિલેશનશિપ જે છે એ કેવી છે સર આ વ્યસ્ત છે વ્યસ્ત છે એક્ઝામ્પલ આપો સર કોઈ બી વસ્તુની ડિમાન્ડ વધે છે તો એની સપ્લાય વધે છે મતલબ કે ડિમાન્ડ વધે સપ્લાય વધે ડિમાન્ડ વધે તો સપ્લાય વધી જશે એક્ચ્યુઅલી ડિમાન્ડ અને સપ્લાય જે છે એ ઇન્વર્સ રિલેશનશિપ છે કે ડિમાન્ડ અને પ્રાઇસ ની રિલેશનશિપ આ ડિમાન્ડ અને પ્રાઇસ ની સર એવું છે હા સર ઓકે ચાલો પ્રોફાઇલ રેડી કરવાનું બાકી છે ને તો થોડો ઓકે સર તમે સોશિયલ સ્ટડીઝ માં અભ્યાસ કર્યો અને હવે તમે આવી રહ્યા છો પીઆઈ માં તો વાય પીઆઈ પીઆઈ શા સર હું 2017 પછી સિવિલ સર્વિસ ની તૈયારી કરું છું 2019 માં જીપીએસસી મેન્સ ક્લાસ 1 ની એક્ઝામ આપી હતી એમાં ક્વોલિફાય ન થતા બીજી વાર ની જે પીઆઈ એક્ઝામ લેવાઈ છે ફર્સ્ટ એક્ઝામ માં પણ પ્રિલિમ અને દોડ પાસ કરી હતી પછી નો થયું તો સર અત્યારે આ પાછો સેકન્ડ ચાન્સ મારે આવ્યો છે અને મારો ફેમિલી બેકગ્રાઉન્ડ પોલીસ નું રહ્યું છે મારા મિસિસ છે એ પણ પીએસઆઈ ની જોબ કરે છે એટલે બંને એવું હોય કે એક જ સ્ટ્રીમ માં જઈએ તો સારું એટલે પણ એવું પણ થાય ને પીઆઈ હોય તો અલગ જગ્યાએ હોય તમારા મિસિસ અલગ જગ્યાએ હોય તો આ તો એક ફિલ્ડ માં થશો પણ તમારું ભૌગોલિક સ્થિતિ તો બદલાઈ જશે હા એ તો ખ્યાલ છે સર મને પરંતુ એઝ પર ગવર્નમેન્ટ ના રૂલ્સ પ્રમાણે પતિ પત્ની એક જિલ્લામાં જોબ કરી શકે છે સર થોડા સમય પછી આપણે બદલી કરાવી હોય તો કરાવી શકીએ અને હાલ સર હું એસટીએ માં પણ નિમણૂક પામેલ છું અને આપણે આ જિલ્લા હજી જોબ નું એલોકેશન બાકી છે જો અમને તો એવું લાગે છે કે તમે એસટીએ માં નિમણૂક પામ્યા હા સર ઇકોનોમિક્સ માં બીએ કર્યું હા સોશિયલ સ્ટડીઝ નો અભ્યાસ કર્યો એસટીએ તમારા માટે બહુ પરફેક્ટ છે પીઆઈ કરતા કારણ કે તમે જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ માંથી આવો છો એસટીઆઈ માં તમે સારું પ્રદાન આપી શકશો પીઆઈ માં નહીં આ અંકે આપનું શું મંતવ્ય છે સર ના એવું મારા મત મુજબ એવું નથી કારણ કે મને પહેલેથી વર્દીનો શોખ પણ રહેલો છે અને આ પીએસઆઈ ની મેન્સ એક્ઝામ પણ મેં આપી હતી અને છેલ્લે મેરિટ માં તમને વર્દીનો શોખ હતો તો એસટીઆઈ માં શું કરા ના સર એવું નથી પીએસઆઈ માં આપા કોન્સ્ટેબલ માં આપા પીઆઈ માં આપો ડીવાયએસપી માં આપો હા સર એસટીઆઈ ની સીટ બગાડી તમે સર એવું છે કે આપણે આજે પ્રિપેરેશન નો ટાઈમ ચાલે છે એટલે આપણે એઝ અ સ્ટુડન્ટ તરીકે જીપીએસસી દ્વારા કોઈ બી એક્ઝામ લેવામાં આવતી હોય એમની તૈયારીના ભાગરૂપે એસટીઆઈ એક્ઝામ પાસ કરી સ્ટુડન્ટ તરીકે કે ઉમેદવાર સોરી ઉમેદવાર તરીકે અને ઓકે તો તમને એવું નથી લાગતું તમે કોઈ એક વ્યક્તિ જેને નીડી હતો જેને જરૂરિયાતમંદ હતો બરોબર એની તમે એસટીઆઈ ની એક સીટ ખરાબ કરી લખના ના સર જીપીએસસી દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે એટલે મને એવું નથી લાગતું કે હું કોઈની સીટ બગાડું છું હું મારી ક્વોલિટી મારા એજ્યુકેશન અને મારા સ્ટડી પ્રમાણે હું ત્યાં
રેન્કમાં આવ્યો છું એટલે કે તમે ક્વોલિટીની વાત કરીએ તો ચલો પીઆઈમાં અમે તમને લઈ લઈએ છીએ. કઈ ત્રણ ક્વોલિટી એવી તમારામાં છે જેના કારણે અમે પીઆઈમાં તમને લઈએ? સર, એઝ અ પીઆઈ તરીકે મારામાં લીડરશીપ અને મારા જે કર્મચારીઓ છે એમને સાચવવાની જવાબદારી, એ ગુણ પીઆઈ તરીકે મને જરૂર છે. કર્મચારીઓને સાચવવાની જવાબદારી છે. બીજો ગુણ? ત્રીજો? એક જ ગુણ છે તમારો? લીડરશીપ. અને ના, પહેલો લીડરશીપ જ કીધો, પછી કર્મચારીઓને સાચવવા. તો લીડરશીપમાં સાચવવા, લીડરશીપ કોને કહેવાય? એને તો કહેવાય. હા, બીજો ગુણ, ત્રીજો ગુણ? સોરી, એક જ છે એના કારણે? ના ના સર, એવું નથી. પરંતુ સર, મને અત્યારે તમે કીધું કર્મચારીઓને સાચવવા, બે અર્થ થાય એમાં, બરોબર? કર્મચારીઓને એક તો એવી રીતે પણ સાચવી શકાય કે ભાઈ તમે હવે જલસા કરો, હવે હું આવી ગયો છું, તમે તમારે કમાવો, ચિંતા ના કરશો. હા સર, એવું દર વીકેન્ડમાં પાર્ટી કરશો? હા, વીકેન્ડમાં પાર્ટી કરશો. તમને સર એમાં રસ? હા, તો તમે આ રાખો. ના, અત્યારે કાયદાની વ્યવસ્થા હું ચિંતા ના કરશો. ના સર, એવું નથી. તો એઝ અ સર પીઆઈ તરીકે મારી જવાબદારી છે કે હું કાયદાની વ્યવસ્થા મારા જે તે વિસ્તાર પોલીસ સ્ટેશનમાં, એ મારી જવાબદારી છે. એટલે કર્મચારીઓને પણ એ જવાબદારી, મારા નીચેની જવાબદારી હું એમને સોંપીશ. ઓકે, ચલો. તમને કિચન ગાર્ડનિંગમાં રસ છે, આ લોકડાઉન દરમિયાન તમે શું કર્યું? સર, હાલ તો હું ગાંધીનગરમાં જ પ્રિપેરેશન કરતો હતો, પરંતુ જ્યારે જ્યારે મને ગામડે જવાનો ટાઈમ મળે છે, હું 15-20 દિવસમાં જ્યારે ગામડે જાઉં છું, ત્યારે મારી જે રૂટીન, મારો શોખ પ્રમાણે હું કિચન ગાર્ડનિંગનું કરું છું. અત્યારે 20 દિવસ પહેલાં ગામડે જઈને કિચન ગાર્ડનિંગમાં શાકભાજી રોપીને આવ્યો છું, એટલે અત્યારે એ મારી જવાબદારી. કિચન ગાર્ડનિંગમાં શાકભાજી આવે? હા સર, શાકભાજી. હા, તો કયું શાક તમે રોપીને આવ્યો? કામ સર, હા, જે રેગ્યુલર ઘરે આપણે યુઝ કરતા હોય એ શાક. કયું? કોને? ઓરેગન છે, પછી ગાજર છે, કોબીજ છે, આ દાણા છે એ. પણ આમ કેવું હોય કે ગાજર હોય અને રીંગણ હોય, રીંગણ છોડમાં થાય, ગાજર જે છે ગ્રાસ રૂટમાં થાય, બરાબર? આમ એટલે મૂળ મૂળ કંદમૂળ વાળો છે. હા સર, તો બંને એક જ જગ્યાએ કેવી રીતે ઉગી શકે કે અલગ અલગ જમીનમાં? અલગ અલગ જમીનમાં છે, બરાબર છે. હવે દાખલા તરીકે તમે પીઆઈમાં શોખ છે એટલે તમે, હું માની લઉં છું કે તમને પોલીસ પ્રત્યે થોડું ઘણું તો જાણ હશે, કારણ કે તમારા વાઈફ પણ પીએસઆઈમાં છે. ચલો, સ્ત્રી સંબંધી ગુનાઓ જાણો. સ્ત્રી સંબંધી ગુનાઓ? હા, સ્ત્રી સંબંધી ગુનાઓમાં છે એક સર બળાત્કાર થાય છે, અને બીજું કે જે આ ઓફિસમાં છોકરીઓને હેરેસમેન્ટ કરવામાં આવે છે. કઈ ઓફિસમાં? સર, કોઈ બી ઓફિસ. ઓકે, ઓફિસોમાં આવીને છોકરીઓને જાતીય સતામણી કરવામાં આવે, સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરવામાં આવે, એના માટે સરકારે કાયદો બનાવ્યો છે. કયો કાયદો છે? વોયરિઝમ એટલે શું? વોયરિઝમ સ્ટોકિંગ એટલે? સ્ટોકિંગ એટલે સર કોઈ બી પીછો કરો, એનો મતલબ થાય છે. લાઈક ફેસબુક પર પીછો કરવામાં આવે છે, સોશિયલ નેટવર્કિંગ છે એ સાઈટ પર. સાયબર સ્ટોકિંગ કોને કહેવાય? સાયબર સ્ટોકિંગ એ જ એક ટાઈપનું સ્ટોકિંગનો એક પ્રકાર જ છે સર. એટલે સોશિયલ મીડિયામાં કોઈ બી આપણે વ્યક્તિનો પીછો કરવો એ સોશિયલ સ્ટોકિંગ કહેવાય. ઓકે, કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સ વચ્ચેનો ડિફરન્સ શું છે? સર, કોગ્નિઝેબલ ઓફેન્સ છે એમાં પોલીસ જાતે કાર્યવાહી કરી શકે છે, અને નોન કોગ્નિઝેબલ ગુના હોય એમાં કોર્ટની મંજૂરી લેવી પડે, પછી કાર્યવાહી. કેવી કાર્યવાહી? કાર્યવાહી સર, હવે સપોઝ અહીંયા ખૂન થયો છે તો ત્યાં ગુનેગારને પકડવા માટેની કાર્યવાહી એ કોગ્નિઝેબલ ગુનામાં આવશે. એમાં પોલીસ તરત એક્ઝેક્ટ કાર્યવાહી પોતાની રીતે કરી શકશે, પોતાની રીતે કરવાની, કાયદાકીય નહીં કરવાની. એટલે સર, કાયદાકીય રીતે જ કાર્યવાહી કરવાની, પરંતુ પોલીસને જે કાયદા જે લો પ્રમાણે એમને કામ કરવાનું હોય એ જાતે કરી શકશે, અને બીજા અમુક ગુના એવો હોય છે કે જેમાં આપણે કોર્ટની પરમિશન લેવી પડે. જો તો બરાબર એવું આવે છે કે વોરંટ સાથે ધરપકડ થઈ શકે અને વોરંટ વગર ધરપકડ થઈ શકે, જેમાં વોરંટ વગર ધરપકડ થઈ શકે એને કોગ્નિઝેબલ કહેવાય. ચલો, કયા ગુનાને કોગ્નિઝેબલ કહેવાય એવું આપણે આઈડેન્ટિફાય કરવું હોય તો એના માટે કયા કાયદામાં તેની જોગવાઈ આપેલી છે? કાયદાનો મને ખ્યાલ નથી. ઓકે, એવું થઈ શકે કે ઘણી વાર કે એક જ જિલ્લામાં પતિ પત્ની જો પીએસઆઈ પીઆઈ ને એવી રીતે પોસ્ટ ઉપર હોય તો એ કાર્યને પણ પ્રભાવિત કરી શકે છે.
ઘણી બધી વાર બંનેના મંતવ્યો અલગ હોઈ શકે, પરંતુ એક સંબંધના કારણે એ મંતવ્યો એક થવા દબાણ કરી શકાય છે. તો આવી સિચ્યુએશન તમે કેવી રીતે હેન્ડલ કરશો? સર, પ્રોફેશનલ અને પર્સનલ એ વસ્તુ જ સર અલગ છે. પ્રોફેશનલમાં જે ડ્યુટી છે એ આપણે પ્રોફેશનલની રીતે ડ્યુટી કરવી પડશે. પર્સનલ વાત છે જે એ ઘરે અને આપણા પર્સનલ લાઈફમાં વાત, પરંતુ જે ડ્યુટી છે એ ડ્યુટી પ્રોફેશનલ રીતે જ ભજવવી પડશે. કેસ લઈએ. હા સર, બરાબર. કેસ એવો છે કે 21 વર્ષની એક છોકરી છે, હા, તેના ઉપર રેપ થયો છે. તે તમારા પોલીસ સ્ટેશનમાં તેના માતા પિતા સાથે આવે છે. એ પોલીસ સ્ટેશનમાં તમારા વાઇફ પીઆઈ છે અને તમારા વાઇફ પીએસઆઈ છે અને તમે પીઆઈ છો. હા સર, બરાબર. આ 21 વર્ષની છોકરી પોલીસ સ્ટેશનમાં આવે છે અને હવે આની એફઆઈઆર નોંધાય છે. કાર્યવાહી શું કરશો? સર, કાર્યવાહી તો જે કાયદાકીય રીતે છે એ કાર્ય એફઆઈઆર થઈ છે એટલે ગુનેગારને શોધવાનું કામ કરીશું અને કાયદાકીય રીતે જે પણ કાર્યવાહી થતી હશે. આમાં બે મંતવ્ય પડે છે. તમારા વાઇફનું મંતવ્ય એવું છે કે આ છોકરીનો બળાત્કાર થયો નથી, ભલે એ કહે છે. તમારું મંતવ્ય એવું છે કે ના, મને તો લાગે છે કે બળાત્કાર થયો જ છે. સર, એઝ પર રૂલ્સ આપણે બળાત્કાર થાય છે તો એ ડૉક્ટર ચેકિંગનો વિષય થાય છે, એટલે ડૉક્ટર આપણે રિપોર્ટ કરાવીશું કે બળાત્કાર થયો છે કે નહીં. એફએસએલમાં તમે રિપોર્ટ કરાવશો? ના ના, એના માટે કોઈ મંજૂરી લેવી પડે? સર, સ્ત્રીને જો ચાર નથી, પરંતુ સર હું ગેસ કરી કરી સર મેજિસ્ટ્રેટ કહી શકે છે. સર, મને ખ્યાલ નહીં પડે. ઓકે, ચલો. પોલીસ ખાતા જે છે, પોલીસ ખાતું કેટલા શું કહેવાય કમિશનરેટ વિસ્તારોમાં વહેંચાયેલું છે? સર, હાલ 4 કમિશનરેટ એરિયામાં છે અને હાલ 5મા નંબરનું જે બનવાનું છે તે આપણું ગાંધીનગર. રેન્જ વિસ્તાર કેટલા છે? સર, રેન્જ વિસ્તાર 9 છે. 9 છે. છેલ્લા બે કયા ઉમેરવામાં? સર, એ ખ્યાલ નથી, પરંતુ 9 છે એ સર મને ખ્યાલ છે. ઓકે, રેન્જ અને કમિશનરેટ વિસ્તારમાં ડિફરન્સ શું હોય? સર, રેન્જ વિસ્તારમાં છે 4-5 જિલ્લાને મળીને એક રેન્જ બનાવવામાં આવતું હોય છે અને કમિશનરેટ એરિયા છે એ મ્યુનિસિપલ જે આપણી મ્યુનિસિપાલિટી છે વસ્તી પ્રમાણે પર્સનલી એક જિલ્લાને જ કમિશનર એરિયા બનાવવામાં આવે છે. જિલ્લાને કે શહેર? શહેરને, સોરી સર. ચલો, ભાવનગર શહેર છે, આ ભાવનગર શહેરને કમિશનરેટ વિસ્તાર બનાવવા તો શું કરવું પડે? સર, ભાવનગર વિસ્તારમાં અત્યારે જે ગાંધીનગર જિલ્લાને કમિશનર એરિયા બનાવવામાં આવી રહ્યો છે એ પ્રમાણે આટલા વિસ્તારનું પહેલાં સૌ પ્રથમ ચકાસણી થાય છે. એમાં કેટલા પોલીસ સ્ટેશન આવે છે, વસ્તી પ્રમાણે કમિશનરેટ એરિયા બનાવવામાં આવે છે એટલે એવી રીતે ત્યાં બનાવી શકે. અત્યારે કેવા પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે? તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એ છે તો તમને ખ્યાલ તો હોવો જોઈએ કેવા પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે. એ તો ગાંધીનગરમાં જે કેસ ચાલે છે એ આટલા વિસ્તારમાં ચોરી અને લૂંટફાટના બાઇક ચોરીના નહીં ગુના વધારે છે. તમારે પીઆઈ થવું છે તો તમારી દ્રષ્ટિકોણ, તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તાર પૂરતી સીમિત ન હોવી જોઈએ. તમારા દ્રષ્ટિકોણની અંદર આખા ગુજરાતના દરેક ક્ષેત્ર છે એના ઉપર તમારો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. તમે એમ ના કહી શકો કે ગાંધીનગરમાં આ પ્રકારના ગુનાઓ થાય છે કે આ પ્રકારના ગુનાઓ નથી થતા. ઓકે, રાષ્ટ્રીય સ્તર ઉપર તમારા મત મુજબ અત્યારે કયા પ્રકારના ગુનાઓ વધે છે? રાષ્ટ્રીય સ્તરે? સર, રાષ્ટ્રીય સ્તરે અત્યારે સૌ સ્ત્રીઓને લગતા જાતીય સતામણીના બળાત્કારના કેસ વધે છે અને ચોરી અને લૂંટફાટના. ઓકે, તમે બોલિવૂડ મૂવીઝ જોવો છો? સર, ક્યારેક 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 જોવો છો, બરાબર. કંગના રનાવતનું નામ સાંભળ્યું છે? હા સર. અત્યારે એને કયા પ્રકારની સિક્યુરિટી પ્રોવાઈડ થઈ રહી છે? સર, એમને વાય કેટેગરી છે. વાય કેટેગરી મળી રહી છે. ઓકે, અલગ અલગ કઈ કઈ કેટેગરીમાં સુરક્ષા કવચ અથવા તો સુરક્ષા પ્રણાલી પૂરી પાડવામાં આવતા હોય છે? સર, ગેસ કરી શકું? કરી શકાય. એક્સ કેટેગરી, વાય અને ઝેડ કેટેગરીની હોય છે, પરંતુ એમાં શું રહે છે મને જરા બહુ ખ્યાલ. સૌથી હાઈએસ્ટ ટાઈપની કેટેગરી કઈ છે એક્સ વાય ઝેડમાં? સોરી સર, ખ્યાલ એ તમને ખ્યાલ. ઓકે, તમે ઈ ગવર્નન્સ વિશે શું જાણો છો? ઈ ગવર્નન્સ એટલે સર ગવર્નમેન્ટમાં આપણે જે ઇન્ટરનેટનો વધારે પડતો ઉપયોગથી ગવર્નિંગ કરી શકે. ઓકે, ઈ ગવર્નન્સથી ફાયદાઓ શું છે? સર, ઈ ગવર્નિંગથી જે કાર્યપ્રણાલી છે એ ઝડપી બની શકે છે, સુશાસન વ્યવસ્થિત થઈ શકે છે અને સર જે લોકોને
પહેલા જે અગવડતા પડતી એ ગવર્નન્સ ને લીધે સરળતાથી બધું પ્રાપ્ત થઈ શકશે જે માહિતી છે. બે બાબત થઈ, ત્રણ બાબત છે, હજી એક જોઈએ છે આપણે. ઓકે, ઈ શાસનથી કયા પ્રકારના પડકારો ઊભા થઈ શકે અને ઈ શાસનથી પર્યાવરણ ઉપર વિપરીત અસર શું થાય છે? સર, ઈ શાસનથી ફાયદો એ છે કે જે લોકોને જે આપણે જો ફાયદા પર વાત નથી, હા પડકારો પર વાત છે. ઈ શાસનને સર પડકારો છે અત્યારે ઈ શાસન કરવા માટે જે કાર્યશીલ વ્યક્તિઓ જોઈએ, નેતાઓનું પ્રમાણ ઓછું છે બધા. પછી સર જે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય એ ટેકનોલોજી ભારતમાં જે અવેલેબલ હોવી જોઈએ એ પ્રમાણે નથી. કેમ નથી? અત્યારે ઉમંગ એપ્લિકેશન ચાલે છે બરાબર, અને તમામ પ્રકારના વિભાગો છે એની કામગીરી તમે એપ્લિકેશન કે વેબ પોર્ટલના માધ્યમથી હોય, ઈ ધરા પ્રોજેક્ટ ચાલે છે બરાબર. સુસ્વાગતમ સર. એમાં છે નેટ, ઇન્ટરનેટની ક્વોલિટી વ્યવસ્થિત મળતી નથી સર ગામડા લેવલે હજી સુધી એની પહોંચ નથી. ઓકે, તો ગામડાઓ સુધી નેટની પહોંચ થાય એના માટે ભારત સરકાર અત્યારે કયું કદમ ઉઠાવી રહી છે? સર, એ માટે સરકાર દ્વારા આપણે નેટની અવેલેબિલિટી માટે બ્રોડબેન્ડ યોજના બહાર પાડી છે, એટલે એમના થ્રુ ગ્રામ પંચાયતોને જોડવામાં આવી રહ્યું છે. નામ શું છે? ઓકે, મોદી સાહેબે પોલીસ માટે સ્માર્ટ પોલીસ એવો શબ્દ વાપર્યો છે, એમાં કેટલાક ગુણધર્મોનો ઉલ્લેખ કર્યો છે પ્રાઇમ મિનિસ્ટરે, તો આપ એ બાબતથી અવગત છો? ઓકે, સાયબર ગુનાઓ કોને કહેશો? સર, સાયબર ગુનાઓ એટલે કે જે આ કમ્પ્યુટર કે પછી ઇન્ટરનેટના માધ્યમથી જે ગુના આચરવામાં આવતા હોય એમને. ઓકે, મને કોઈ બે ઉદાહરણ આપો. એ ગુના સાયબર ગુના, સાયબર ગુનાના સર એટીએમ થ્રુ આપણે જે લોકોના એટીએમમાંથી ખાતામાંથી પૈસા ઉપાડવાનું એ વધારે પડતું સાયબર ગુનામાં આવે છે. પછી સાયબર સ્ટોકિંગ છે, પછી ફેસબુક કે સોરી સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિના ફોટા કે પછી વિડીયો બહાર લીક કરવા એ સર સાયબર ગુનામાં આવે છે. ઓકે, એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમારી અંદર બે કઈ ખામીઓ છે અત્યારે જે તમને દેખાય છે? સર, આત્મવિશ્વાસનો થોડો અભાવ જોવા મળે છે મને, અને સર બોલવામાં થોડું આત્મવિશ્વાસનો અભાવ કોઈ પણ ક્ષેત્રમાં ક્યારે જોવા મળે? સર, કોઈ કામ પ્રત્યે થોડું કામ વ્યવસ્થિત ન થઈ શકતો હોય. આત્મવિશ્વાસ જ્યાં દેખાતો હોય અથવા સંકળાયેલો હોય એવું કોઈ પણ મને એક ઉદાહરણ આપો, કોઈ પણ વ્યક્તિનું પણ આપી શકો, કોઈ નવલકથા વાંચો એમાંથી પણ આપી શકો, મૂવીમાંથી પણ આપી શકો. સર, ક્વેશ્ચન ખબર, કોઈ એક જગ્યા અથવા કોઈ ઘટના જણાવો કે જેમાં આત્મવિશ્વાસ રિફ્લેક્ટ થયો હોય વ્યક્તિનો, તો એ કોઈ નવલકથા વાંચો હોય, મૂવી જોયું હોય. એક મૂવીનો મને સીન યાદ આવે છે, નાયક મૂવીમાં જે રીતે અનિલ કપૂર કામ કરે છે મને પણ બહુ ખ્યાલ હતો, મેં પણ એક લેક્ચર બહુ વર્ષો પહેલા જોયો હતો, પણ એ સાહેબે નામ બોલ્યા હતા એટલે મને યાદ છે, બાકી મને સોશિયલ સાયન્સ એટલો અનુભવ નથી. યાદ રહી શકે?